નમસ્કાર રાઉન્ડ અપ ગુજરાતની સાથે હું છું લવલીન બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં એનઆઈએ એટીએસના દરોડા પાડવામાં આવ્યા છે જલીલ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે હાલ જો વાત કરવામાં આવે તો હાલ જલીલની સુરત પોલીસ કરી રહી છે પૂછપરછ ત્યારે શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી સુરત શહેરમાં ભાગા તળાવમાં એટીએસ અને એનઆઈએની ટીમે ધામા નાખ્યા છે ત્યારે વહેલી સવારે 5 વાગે ભાગા તળાવ પાસેથી 25 વર્ષના શકમંદ આરોપી જલીલની અટકાયત કરવામાં આવી છે તેને પૂછવામાં આવી રહ્યું છે સાથે જ તેની પૂછપરછમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલી એસઓજીની કાર્યાલયમાં તેને લઈને જવાયું છે ત્યારે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે આ ઓપરેશનમાં સુરત પોલીસે પણ તપાસમાં જોડાઈ છે જો કે આ અંગે હજી સુધી સુરત પોલીસે કોઈ સત્તાવાર ખુલાસો કરાયો નથી પરંતુ આ અંગે અન્ય શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અમારા સંવાદદાતાને આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે 2021 આઈએસઆઈએનું એક મોડ્યુલ હતું જેને ભટકલ ગામ સાથે જોડાયેલું હતું ત્યારે આ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથેની પૂછપરછ થઈ રહી છે ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિનું નામ સામે પણ આવ્યું છે જેથી એનઆઈએની ટીમે આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી આવી રહ્યા છે સુરતમાં એનઆઈએ એટીએસના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી રહી છે તો આજ મામલે સુરતથી સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે જે રીતે જોઈ શકાય છે જલીલ નામના શખ્સની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે શું છે વધુ વિગત અટકાયત કરવામાં આવી હતી હાલ સુરત એસઓજી પોલીસ મથક જે છે તેની તપાસ હાથ કરવામાં આવી રહી છે તમામ મામલે પૂછપરછ જે છે હાથ ધરવામાં આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 2021 માં જે આતંકીના હુમલા થયા ત્યાંની ઘટના આવ્યું હતું જેને કારણે જે છે અટકાયત કરવામાં આવી રહી છે આ ઓપરેશનમાં સુરત પોલીસે પણ તપાસમાં જોડાઈ ગઈ છે જો કે આ અંગે હજી સુધી પોલીસને કોઈ સત્તાવાર પુરાવા નથી મળ્યા પરંતુ આ અંગે અન્ય શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અમને જણાવી દઈએ કે 2021નું આઈએસઆઈનું એક મોડ્યુલ હતું જેને ભટકલ ગામ સાથે જોડાયેલું હતું ત્યારે આ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથેથી તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે જેથી એનઆઈએની ટીમે આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે તો હાલ જે રીતે જોઈ શકાય છે કે આ વ્યક્તિની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે સાથે જ પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિનું નામ સામે આવ્યું છે જેથી એનઆઈએની ટીમે તેની પૂછપરછ હાથ ધરી છે સાથે જ સંકળાયેલા વ્યક્તિઓ સાથેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ કે 2021નું આઈએસઆઈનું એક મોડ્યુલ હતું જેને ભટકલ ગામ સાથે જોડાયેલ હતું ત્યારે આ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથેની પૂછપરછ પણ થઈ રહી છે હાલ જલીલની સુરત પોલીસ પૂછપરછ કરી રહી છે ત્યારે આ અંગે તેને વધુ સત્તાવાર ખુલાસો નથી કરાયો પરંતુ આ અંગે અન્ય શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જો કે સાથે જ પોલીસ પણ તપાસમાં જોડાઈ ગઈ છે ત્યારે એસઓજીની કાર્યાલયમાં તેને લઈને જવાયો હતો ત્યારે ઓપરેશનમાં સુરત પોલીસ પણ તપાસમાં જોડાઈ ગઈ છે જો કે આ અંગે હજુ સુધી પોલીસે કોઈ સત્તાવાર ખુલાસો નથી કરાયો પરંતુ આ અંગે અન્ય શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ કે 2021ના આઈએસઆઈઓનું એક મોડ્યુલ હતું જેને ભટકલ ગામ સાથે જોડાયેલું હતું ત્યારે આ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથેની પૂછપરછ પણ થઈ રહી છે ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે જેથી એનઆઈએની ટીમે આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે તો ત્યારે પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે
જલીલ નામના જે શખ્સ છે તેની અટકાયત કરવામાં આવી છે, સાથે જ જે અન્ય વ્યક્તિઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. શકમંદોની પણ સાથે જ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો આ જ મામલે જયેશ પ્રજાપતિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી જયેશ, જે રીતે જોઈ શકાય છે કે આ જલીલ નામના જે વ્યક્તિ છે સુરત પોલીસે તેની અટકાયત કરી છે, તેની પૂછપરછ પણ ચાલી છે, સાથે જ શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, તો શું છે આમાં વધુ વિગત? જી, આપણે જણાવી દઉં કે સાત સવારથી સુરતમાં NIA અને ATSના સુરતમાં ધામા નાખી દીધા છે. જે ISI મોડ્યુલ છે તેની અગાઉ પણ અનેક જગ્યાએ તપાસ થઈ હતી, તેમાં સુરતના એક શકમંદ વ્યક્તિ છે જે જલીલ નામની વ્યક્તિ છે તેને સૈયદપુરામાંથી તેને પકડવામાં આવ્યું હતું. આ શકમંદ વ્યક્તિની SOG ઓફિસર દ્વારા લઈ જવામાં આવ્યો હતો અને SOG ઓફિસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ક્યાંક આમાં સુરત પોલીસ પણ જોતરાઈ છે, પણ હજી સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરી નથી. ક્યાંક ને ક્યાંક જ્યાં શકમંદ છે તેની આકરી પૂછપરછ થઈ રહી છે. પૂછપરછ બાદ જ ખબર પડશે આના કનેક્શન ક્યાં સુધી જોડાયેલા છે, શું કનેક્શન છે આગળ, અને આની સાથે કેટલા બીજા લોકો જોડાયેલા છે તેની માહિતી આ વિશે પૂછપરછ બાદ જ ખબર પડશે. જી જી, પોલીસને અન્ય કોઈ પુરાવા પણ મળ્યા છે કે નહીં આ બાબતે? જી, હાલ તો પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ શકમંદને સવારથી જ NIA અને ATS દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. શકમંદને SOG ઓફિસ લઈ જઈ તેની આખરી પૂછપરછ ચાલુ રહી છે. તેમાં સુરત પોલીસ પણ તેમાં જોતરાયેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક જો આની પૂછપરછ કરવામાં આવશે, પૂછપરછ કર્યા પછી જ ખબર પડશે કે આ કોની સાથે જોડાયેલા છે. તેનું એક આતંકી જૂથ સાથે જોડાયેલો આરોપ છે અને એક શકમંદ આરોપ જલીલ છે તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ કરવામાં આવી, સત્તાવાર રીતે કોઈ જ માહિતી આપવામાં આવી નથી, પણ ક્યાંક ને ક્યાંક પૂછપરછ પછી જ ખબર પડશે કે તેના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને એની સાથે કોયા બીજા વ્યક્તિઓ છે. એટલે પૂછપરછ બાદ જ આગળની માહિતી બહાર આવશે. જી જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે જોઈ શકાય છે કે અત્યારે કોઈ સત્તાવાર ખુલાસો કરાયો નથી, પરંતુ આ અંગે પોલીસે અને શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, સાથે જ આ જલીલને પણ એની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેથી તમને જણાવી દઈએ કે 2021નું ISI નું એક મોડ્યુલ હતું જેને ભટકલ ગામ સાથે જોડાયેલું હતું, ત્યારે આ સાથે સંકળાયેલા વ્યક્તિઓની સાથેની પૂછપરછ પણ થઈ રહી છે. ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિનું નામ પણ સામે આવ્યું હતું.